हर खबर की अपडेट सबसे पहले पाने के लिए सब्सक्राइब करें हमारे न्यूज चैनल को। घंटे का बटन दबाकर पाएं सबसे तेज समाचार आपके मोबाइल। नमस्कार, अपने सब जानिए छे के गुजरात अने खास करीने सौराष्ट्र ऊपर कच्छ पण संभवित छे। वायु वावाजोडू आवी रह्यु छे। 13મી વહેલી સવારે 120-130 કિલોમીટરની ઝડપે પવન સાથે વેરાવળથી આ વાવાઝોડું પ્રવેશ કરશે। હું મુખ્યમંત્રી તરીકે આપ સૌને અપીલ કરું છું કે સંભવિત વાવાઝોડા એના સામનો કરવા તંત્ર સજ્જ છે, સરકારે બધી વ્યવસ્થાઓ કરી છે, સંપૂર્ણ તાકાત આ વાવાઝોડા થકી થનારી અસરોને ધ્યાનમાં રાખીને પ્રજાને તકલીફ ન પડે, જાનહાની ન થાય, મિલકતોને ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ તમામ રીતે આપણે કરી છે। 10 જિલ્લાઓ ઇફેક્ટેડ છે, 31 તાલુકાઓને અસર થશે, 3 લાખ લોકો જે કાચા મકાનોમાં પતરા મારે છે, રસ્તા ઉપર છે, એવા તમામ લોકોને આજે હું અપીલ કરું છું કે સરકાર દ્વારા લગભગ 700 જગ્યાએ શેલ્ટર હાઉસ એટલે કે સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરી છે। આપ સૌ જે કાચા મકાનમાં રહે છે 10 જિલ્લાઓમાં, પતરાવાળા મકાનો પતરાવાળા શેડ બનાવીને રહે છે, આ બધાને વિનંતી છે કે સ્થાનિક તંત્રએ બધાને શાળાઓમાં ખસેડવાનું જે નિર્ણય કર્યો છે, આપ સૌ આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં આપના ઘરમાંથી ખસી અને આ સ્કૂલોમાં સલામતી માટે આપ સૌ ખસી જશો તેવી હું તમને અપીલ કરું છું। સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, સ્વામિનારાયણ મંદિરથી માંડીને જલારામ મંદિર, એનજીઓ, સામાજિક કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે આ પ્રકારના સલામત સ્થળે પહોંચાડાયેલા લોકોને ફૂડ પેકેટ્સ, જમવાની વ્યવસ્થા, દવા ડૉક્ટરની વ્યવસ્થા જરૂર પડે તો આ બધી વ્યવસ્થામાં પણ આપ સૌ તંત્રની સાથે કામમાં લાગશો એવી હું આપને પણ દર્દભરી અપીલ કરું છું। સાથે સાથે સરકારે આરોગ્ય, પાણી પુરવઠો, વીજ પુરવઠો, રસ્તા ઉપરથી જે કાંઈ અવરોધો હશે ખસેડવા, અમારું બાંધકામ ખાતું, આરએનબી ખાતું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આ બધા લોકોને આપણે કામોમાં લગાડ્યા છે। રસ્તાઓ બંધ ન થાય, વૃક્ષો પડી ગયા હોય તો એને ખસેડવા, સાથે સાથે વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત થાય, કોમ્યુનિકેશન વ્યવસ્થાઓ બની રહે અને લોકો 13 તારીખે વહેલી સવારથી જ્યાં સુધી વાવાઝોડાની અસરને એક ભારે પવન અને વરસાદ વચ્ચે બહાર જવાનું પણ લોકો ટાળે, જોખમી સ્થાનોમાં તો જવું જ ન જોઈએ અને આપણે આ 10 જિલ્લાઓમાં શાળા, કોલેજ, આંગણવાડી આ બધું 2 દિવસ પૂરતું બંધનો નિર્ણય પણ કર્યો છે, તો લોકો સાથ અને સહકાર આપી અને કુદરતના આપત્તિ સામે માનવ સંગઠિત થઈ અને આપણે આ આપત્તિમાંથી બહાર નીકળી અને આપણે આપણો પુરુષાર્થ સામૂહિક રીતે કરીએ, સરકારના વહીવટીતંત્રના કામમાં આપ સૌ મદદરૂપ થશો તેવી આપ સૌને હું વિનંતી કરું છું। અને સાથે સાથે ખાસ કરીને શાળા પ્રવેશ ઉત્સવ પણ રદ કર્યો છે આપણે અને આ 10 જિલ્લાઓમાં શાળા કોલેજોમાં કોઈ પોતાના બાળકોને ન મોકલે, હોસ્ટેલો અને જે બહારથી લોકો આવે છે એ પણ સલામત સ્થળે સૌ બાળકો પહોંચી જાય। ટુરિસ્ટ તરીકે સોમનાથ, દ્વારિકા, સાસણ ખૂબ લોકો વેકેશનને કારણે ફરવા નીકળેલા લોકોને પણ હું વિનંતી કરું છું કે
કે આપ સૌ પણ સલામત સ્થળે પહોંચી જશો અથવા તો વાપસ પોતાના ઘરે સૌ પહોંચી જાય એવી આપ સૌને હું વિનંતી કરું છું. પૂરે દેશભર મેં સે.